આજે એક એવા વ્યક્તિ વિશેષ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે વ્યક્તિ બ્રહ્મ સમાજમાંથી આવે છે અને સાચા હકદાર છે, જેને કોરોના મહામારી સમયે લોકડાઉન વખતે અગણિત સેવાકીય કાર્યો કર્યા છે। એક એવા વ્યક્તિ જેણે રાજકીય સાથે સામાજિક જવાબદારી પણ નિભાવી છે, જે વ્યક્તિ મુંદ્રા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે, સાથે મુંદ્રા તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના માજી પ્રમુખ રહી ચૂક્યા છે, જેઓને હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા BSNL કમિટીના સભ્યનું બિરુદ મળ્યું છે। તો આવો આજે એક એવા વ્યક્તિ પ્રણવ જોશી સાથે કરીએ મુલાકાત। જાણો અમારો આ ખાસ વ્યક્તિ વિશેષનો અહેવાલ સમીર ગોર મુંદ્રા દ્વારા। નમસ્કાર મિત્રો, હું છું નિતેશ ગોર, કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। દર વખતે આપણે કચ્છ જિલ્લાના દરેક ગામડાઓની અને વ્યક્તિ વિશેષની મુલાકાત લઈ રહ્યા છીએ, ત્યારે અત્યારે આપણે આવ્યા છીએ મુંદ્રામાં। મુંદ્રામાં આપણે એટલા માટે આવ્યા છીએ કે મુંદ્રામાં એક બહુ મોટું નામ ધરાવે છે, બ્રહ્મ સમાજમાં જે માજી પ્રમુખ છે, સમસ્ત બ્રહ્મ સમાજ મુંદ્રા તાલુકાના માજી પ્રમુખ છે, ત્યારબાદ મુંદ્રા શહેર ભાજપના પ્રમુખ છે, ત્યારબાદ કેન્દ્રની નિમણૂક કરાયેલી સભ્ય છે, જે BSNL કમિટીના સભ્ય છે, તેવા પ્રણવભાઈ જોશી આપણી સાથે ઉપસ્થિત છે। એમની સાથે આપણે મુલાકાત કરવા જઈ રહ્યા છીએ। હવે મુલાકાત એટલા માટે કે એક તો સામાજિક રીતે ઘણા એક્ટિવ છે, યુવાન છે, ભારતીય જનતા પાર્ટી સાથે પણ જોડાયેલા છે, ઘણી એવી નાની મોટી સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને નાનું મોટું બિઝનેસ પણ મુંદ્રામાં સંભાળે છે। તો એમના દ્વારા કોરોના વાયરસને રોકવા માટે શું શું તકેદારીના પગલાં લીધા છે, સમગ્ર માહિતી આપણે મેળવીશું એમની સાથેથી। તો સૌ પ્રથમ આપનું પરિચય ને આપ કઈ કઈ સંસ્થાઓ અને કઈ કઈ પાર્ટી સાથે જોડાયેલા છો, ત્યારબાદ કોરોના વાયરસને રોકવા માટે આપણે શું કામગીરી કરેલ છે। મારું નામ પ્રણવ ચંદ્રકાંતભાઈ જોશી, હાલે મુંદ્રા શહેર ભાજપના પ્રમુખ તરીકેની જવાબદારી છે, સાથે સાથે મુંદ્રા બ્રહ્મ સમાજ સાથે પણ પૂર્વ પ્રમુખ તરીકે અને અન્ય નાના મોટા સંસ્થાઓ સાથે કાર્યરત છું। સૌ પ્રથમ તો કચ્છ કાનૂન ક્રાઇમની સમગ્ર ટીમ અને આ ચેનલને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા કોરોનાના કપરાગાળની અંદર દરેક વ્યક્તિ સુધી, એક કોરોના વોરિયર તરીકે દરેક વ્યક્તિ સુધી પહોંચી અને જાગૃત કરવાનું આપ જે કાર્ય કરો છો એ ખરેખર ખૂબ જ સરાહનીય કાર્ય છે। પ્રણવભાઈ, ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે આપ પાર્ટી સાથે જોડાયેલા છો, જેની કેન્દ્રમાં સરકાર પણ છે અને સારામાં સારું પગલાં પણ લઈ રહી છે સરકાર, તો સરકાર દ્વારા જે સૂચન કરવામાં આવ્યું છે કોરોના વાયરસથી બચવા માટે, તો એ આપ કઈ રીતના અમલ કરો છો અને કઈ રીતના કરાવો છો? સૌ પ્રથમ તો સમગ્ર વિશ્વની અંદર આ કોરોનાનો કપરો કાર ચાલી રહ્યો છે, જ્યારે જો લાગે વળગે ત્યાં સુધી, કચ્છને લાગે વળગે ત્યાં સુધી, અને તો આ કોરોનાની અંદર, આ કોરોના તો કદાચ આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે જલ્દીમાં જલ્દી આ કોરોનાનો કાર પૂર્ણ થાય અને સ્થિતિ પૂર્વવત થાય, પરંતુ હાલના તબક્કે તો એવું જ જાણવામાં આવે છે કે આ કોરોના સાથે જ આપણે ચાલવાનું છે। તો જો તકેદારીની વાત કરીએ તો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારે જે જરૂરી સૂચનો આપણે આપેલા છે એનું આપણે અમલ કરીએ તો મને લાગે છે કે આપણે આ કોરોના સામે સારી રીતે લડી શકીએ। બહુ સરસ પ્રણવભાઈ, પછી આપ અત્યારે જિલ્લામાં સારી સારી સંસ્થાઓ સાથે અને સામાજિક રીતે પણ ઘણી રીતે એક્ટિવ છો, તો એ સમાજ અને સંસ્થામાં અને રાજકીય રીતે કઈ રીતના સેવાકીય કાર્યો કરે છે કોરોના વાયરસ? સૌપ્રથમ જો હું કહું તો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીની મહુડી મંડળ છે, એમની સૂચનાઓ દ્વારા અને સૂચનાઓ સતત મળતી રહે છે। હાલના તબક્કે જ્યારે મિટિંગો નથી થઈ શકતી તો એવા સમયની અંદર વિડીયો કોન્ફરન્સ દ્વારા, વર્ચ્યુઅલ મિટિંગો દ્વારા પણ યોગ્ય સૂચનો દરેક કાર્યકર્તાઓને અપાય છે અને એ પ્રમાણે કાર્યકર્તાઓ પોતાનું કામ કરે છે। જો કોરોના કાળની આપણે જો વાત કરીએ તો જ્યારથી કોરોનાની અંદર લોકડાઉન શરૂ થયું ત્યારે મુંદ્રા તાલુકાની અંદર, જો આપણે મુંદ્રા તાલુકાની વાત કરીએ તો મુંદ્રા તાલુકાની અંદર RSS દ્વારા કીટ વિતરણ નાનામાં નાના માણસ સુધી અને મધ્યમ વર્ગ, જે એક માંગવા નથી નીકળી શકતો એવા લોકોના ઘર સુધી જઈ અને RSSના માધ્યમ દ્વારા કીટો વિતરણ કરવામાં આવી હતી। સાથોસાથ મુંદ્રા માંડવીના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા સાહેબ દ્વારા પણ યથા યોગ્ય સમયે જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે કીટોનું
મુંદરા અને માંદરી વિસ્તારની અંદર નાના નાના વ્યક્તિ સુધી, મધ્યમ વર્ગીય સુધી કીટોનું વિતરણ, માસ્કનું વિતરણ, સેનિટાઈઝરનું વિતરણ પણ કરવામાં આવેલું છે. સાથે આપણા પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા દ્વારા પણ સમગ્ર કચ્છની અંદર, મુંદરા માંડવીની અંદર પણ વિપુલ પ્રમાણમાં કીટો, માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે. અને સતત આના માટે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા પણ આના માટે સતત પૂરા કચ્છની અંદર એક્ટિવ છે. કીટોની જ્યાં જ્યાં પણ જરૂર પડે છે ત્યાં સાંસદ શ્રી દ્વારા કીટોનું વિતરણ કરવામાં આવે છે, માસ્કનું, સેનેટાઈઝરનું વિતરણ કરવામાં આવે છે. યોગ્ય સલાહ સૂચનો અને એનું જે કેન્દ્રમાંથી સૂચનાઓ મળતી હોય એના અંદર અમારા નીચેમાં નીચે કાર્યકર્તાઓ સુધી કેવી રીતના અમલ થાય એનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે. બહુ સરસ. પ્રણવભાઈ, રાજકીય રીતે વાત કરી, હવે થોડી સામાજિક રીતે વાત કરીએ. તો સામાજિક રીતે આપ ઘણા સમાજ સાથે જોડાયેલા છો અને ખાસ કરીને બ્રહ્મ સમાજની અગર વાત કરીએ તો આપ બ્રહ્મ સમાજમાંથી આવો છો, તો બ્રહ્મ સમાજમાં આપ કઈ રીતના સૂચન કર્યું છે અને કઈ રીતના સેવાકીય કાર્ય કર્યું છે? બ્રહ્મ સમાજની અંદર જો વાત કરીએ તો બ્રહ્મ સમાજમાં પણ જે પણ નાનો વર્ગ છે, મધ્યમ વર્ગ છે, એના સુધી યથા યોગ્ય સેવા પહોંચે, કીટો પહોંચે, અને કોઈ પણ વ્યક્તિ બ્રહ્મ સમાજનો આ કોરોના કાળ દરમિયાન તકલીફ ન પડે એની તકેદારી સમસ્ત બ્રહ્મ કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પણ જોવામાં આવી છે. તાલુકા લેવલે પણ એની યોગ્ય એક આયોજનબદ્ધ રીતે કામ કરવામાં આવ્યું છે અને દરેક વ્યક્તિને યથા યોગ્ય કીટોનું વિતરણ થાય, કોઈ તકલીફ ન પડે, નાની મોટી તકલીફો હોય તો એ પણ પૂરી કરવામાં આવી છે. જ્યાં જ્યાં પણ કેન્દ્ર સરકાર દ્વારા અથવા રાજ્ય સરકાર દ્વારા જે પણ સહાયો મળવામાં આવે છે એ સહાયો પણ એમની સુધી પહોંચી શકે સારી રીતે એની કચ્છ જિલ્લા અને મુંદરા તાલુકાની ટીમ દ્વારા ખૂબ જ બને ત્યાં સુધી તકેદારીપૂર્વક અને સારીમાં સારી રીતે કાર્ય કરવામાં આવ્યું છે. પ્રણવભાઈ, ખાસ કરીને અત્યારે આત્મનિર્ભર સરકાર તરીકે એક જાહેર કરવામાં આવ્યું છે અને એમાં લોન પણ ઘણી ઉપલબ્ધ થાય છે અને મળે છે, આસાનીથી મળી જાય છે, તો એ કઈ રીતના ઉપયોગ કરવો અને કઈ જગ્યાએ કરવું એના માટે આપ શું સૂચન કરશો? કેન્દ્ર સરકાર દ્વારા અને ગુજરાતની રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર અંતર્ગત લોનો આપવામાં આવેલી છે. આમ તો નરેન્દ્રભાઈ મોદી જ્યારથી સરકારમાં આવ્યા ત્યારથી એમનું એક સ્વપ્ન રહ્યું છે કે દરેક વ્યક્તિ પોતાની રીતે આત્મનિર્ભર થાય અને નાનો મોટો ક્યાં પણ ઉદ્યોગ હોય તો પોતાની રીતે નાનો મોટો ઉદ્યોગ કરી અને એના અંદર એક આગળ વધે એવી એમની મહેચ્છા પહેલેથી રહી છે. એના સ્થાને અને એની જગ્યાએ પહેલેથી જ કામ કરવામાં આવ્યું છે. પણ જો આ કોરોના દરમિયાન જો વાત કરવામાં આવે તો આ જે કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની જે આત્મનિર્ભરતાની જે લોન આપવામાં આવશે એ નાના માણસને, નાના ધંધાર્થીને ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થશે. એનાથી પોતાના જે આ રોજગારો છે હમણાં ઘણા સમયથી જે ઠપ પડ્યા છે અને આર્થિક રીતે ક્યાંક ને ક્યાંક કોઈક મુસીબતો છે તો એના અંદર એક પોતાનો ધંધો ફરીથી ઊભો કરવા માટે ખૂબ જ આ લોન ઉપયોગી થશે અને આશીર્વાદરૂપ સાબિત થશે. પ્રણવભાઈ, ખાસ કરીને મુંદરાની વાત કરવામાં આવે અત્યારે તો મુંદરા એક ઔદ્યોગિક હબ છે અને ઘણા એવા નાના મોટા ઉદ્યોગો પણ આવેલા છે, તો અહીં જે શ્રમજીવીઓ વસવાટ કરતા હતા એ ઘણું એવું ટ્રાન્સપોર્ટેશન થઈ ગયું છે, તો જ્યાં શ્રમિકોની ઘટ છે એને કઈ રીતના પૂરી પાડવામાં આવશે? સૌ પ્રથમ તો જો આપણે વાત કરીએ તો કચ્છ જિલ્લાની અંદર, ગુજરાતની અંદર જ મોટી સંખ્યામાં શ્રમિકો છે, એવા કચ્છની અંદર પણ ખૂબ જ મોટા પ્રમાણમાં શ્રમિકો અહીં વસેલા છે. હમણાં જ્યારે આ કોરોનાની અંદર સમગ્ર દેશની અંદર, સમગ્ર વિશ્વની અંદર આ કોરોનાની આ જે મહામારી ફેલાણી, આ રોગ ફેલાણો, એના લીધે અહીંના જે શ્રમિકો છે એના મનમાં પણ એનો પરિવાર જે તે રાજ્યમાં રહેતા હોય કે જેના અંદર રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે, છત્તીસગઢ છે, યુપી છે, બિહાર છે, હરિયાણા છે કે પશ્ચિમ બંગાળ છે, વિવિધ ભારતના ક્ષેત્રોમાંથી અહીં કાર્ય કરવા માટે લોકો આવેલા હોય છે, પણ હવે એમને પણ પોતાના પરિવારની ચિંતા થતાં અહીંથી એ લોકો પાછા પોતાના વતન તરફ ગયા છે. પણ હજી પણ ઘણા શ્રમિકો એવા જેના કોન્ટેક્ટમાં છે, એ લોકોના ફોન આવે છે કે અમારે પરત આવવું છે ગુજરાતમાં, અને એના માટે સરકારે યથા યોગ્ય હવે શરૂઆત પણ ટ્રેનો શરૂ થશે અને કરી પણ અમુક જગ્યા નાખી છે, અમુક ટ્રેનો શરૂ થશે, અમુક બસો શરૂ થશે, એના દ્વારા ફરી પાછો 2-3 મહિનાની અંદર મને લાગે છે ત્યાં સુધી શ્રમિકો આવી જશે અને પૂર્વવત બધું શરૂ થઈ જશે. અને આનામાં પણ જ્યારે અહીંથી શ્રમિકો ગયા હતા ત્યારે પણ એક ભારતીય જનતા પાર્ટી કચ્છ દ્વારા દરેક શ્રમિકોની અંદર, ટ્રેનની અંદર પણ એ લોકોને યથા યોગ્ય
ફૂડ પેકેટ પણ આપવામાં આવ્યા હતા. લગભગ 36,000 જેટલા શ્રમિકો અહીંથી જે ગયા હતા એ લોકોને ફૂડ પેકેટ પણ આપવામાં આવ્યા હતા. જો મુંદ્રાની વાત કરીએ તો મુંદ્રાની અંદર પણ જે શ્રમિકો હતા તો આ કોરોના કાળ દરમિયાન કોઈ પણ શ્રમિક ભૂખ્યો ન સૂવે એના માટે થઈ, અને ખાસ દરેક ઘણી એવી સંસ્થાઓ છે એ સંસ્થાઓ દ્વારા, કોઈ વ્યક્તિઓ દ્વારા એવા નાના મોટા રસોડાઓ, ટિફિન સર્વિસ ચાલુ કરવામાં આવી હતી કે એ લોકોને કોઈ ભૂખ્યો ન રહે અને નાનામાં નાના માણસ સુધી આ સેવા પહોંચે એની તકેદારી પણ રાખવામાં આવેલી હતી. સાથોસાથ જ્યારે અહીંથી એ જતા હતા ત્યારે ખાસ બસની એક સગવડ કરવામાં આવેલી હતી. આ કાર્યમાં સમગ્ર કોરોના દરમિયાન મુંદ્રાનો કે સમગ્ર કચ્છનો પોલીસ સ્ટાફ છે કે તંત્ર છે, બરાબર, કે દરેક ગામોના સરપંચો છે, આગેવાનો છે, આ દરેકે ખૂબ જ સારી રીતે કામ કર્યું છે. અને ફરીથી એવી આશા છે કે શ્રમિકો વહેલામાં વહેલી તકે આવશે અને આજે આપણો આ ઉદ્યોગ છે એ પુનઃ ફરી રીતે ધમધમશે એવી એક આશા છે. ભાઈ, ખાસ કરીને હવે વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકાર દ્વારા જે અત્યારે બહાર નીકળી ગયા છે શ્રમિકો, એ પાછા અહીં આવશે, રાબેતા મુજબ ઉદ્યોગ પણ શરૂ થઈ જશે ધીમે ધીમે, આપણને કોરોનાની મહામારી સાથે પણ ચાલુ પડશે, એનાથી બચવા માટે આપ એક પ્રજાના પ્રતિનિધિ તરીકે શું સૂચન કરશો કે કોરોનાથી આપણને કઈ રીતના હવે બચવું પડશે લાઈફ ટાઈમ સુધી? આમ જોવા જઈએ તો જો એક ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે જો વાત કરું તો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, જિલ્લા દ્વારા યથા યોગ્ય સમયે સૂચનાઓ પણ મળતી રહે છે. અને ભારતીય જનતા, જ્યારે સમગ્ર દેશની જનતાએ ભારતીય જનતા પાર્ટી ઉપર જ્યારે વિશ્વાસ મૂકી અને એક જંગી બહુમતીથી જ્યારે જીત અપાવી છે, ત્યારે દરેક મોટા કેન્દ્ર લેવલના નેતાથી લઈ અને નાનામાં નાના બૂથના કાર્યકર્તા સુધી અમારી જવાબદારી છે. અને એના માટે સમગ્ર ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાનો કાર્યકર્તા આ સેવાકીય કાર્યની અંદર કટિબદ્ધ છે. અને ખાસ કરીને જો કહું તો આ કાળની દરમિયાન પોતાની સુરક્ષા પોતાએ જ રાખવી પડશે, અને પોતા સૌથી આપણે સુરક્ષિત રહીએ, આપણું ઘર સુરક્ષિત રહે, આપણો પરિવાર સુરક્ષિત રહે, તો જ સમગ્ર દેશ સુરક્ષિત રહેશે. અત્યારે કોઈને કેવા કરતાં પણ પોતે પોતાની રીતે જ પોતાનું ધ્યાન રાખીએ તો મને લાગે છે વધારે યોગ્ય રહેશે. અંતમાં હું કહું તો ભાઈ, સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. આ સૌ સુરક્ષિત રહે, નિરોગી રહે અને આત્મનિર્ભર બને, અને દરેક આપણે જ્યાં જ્યાં બની શકે ત્યાં આપણે એકબીજાની મદદ કરતા રહીએ. આપણા વડીલો, આપણા બાળકોને આપણે ઘરથી બહાર જવાનું ટાળીએ, આપણે પણ પોતાને જરૂરી હોય તો જ ઘરથી બહાર નીકળીએ. બાકી આપણા જે પણ જે કાર્યો છે, એક સોશિયલ ડિસ્ટન્સિંગ રાખી, એક આપણે માસ્ક ખાસ પહેરી, સમયાંતરે હાથ ધોઈ વગેરે જે આપણે નિયમોનું આપણે પાલન કરશું તો મને લાગે છે કે આપણે આ કોરોનાથી જીતી શકશું. બહુ સરસ મજાની વાત કરી પ્રણવભાઈએ. કહાવત યાદ આવે છે એક બ્રાહ્મણની કે શાસ્ત્રોક્ત શ્લોકથી આપણે પોતે સુરક્ષિત રહી શકતું, એમાં સ્વ સુરક્ષિત માટે આપણને જે જે સૂચનો છે એનું પાલન કરવું પડશે. આપણે પોતે સુરક્ષિત રહીશું તો આપણા સાથીદારો સુરક્ષિત રહેશે, સાથે જિલ્લો અને દેશ પણ સુરક્ષિત રહેશે. કેમકે કોરોના જે મહામારી છે એ હવે આપણે જ્યાં સુધી જીવતર છે ત્યાં સુધી સાથે ચાલવાનું છે. તો જેમ પ્રણવભાઈએ અને ભારતીય જનતા પાર્ટીના એક એક નાગરિક, એક એક જવાબદાર વ્યક્તિએ જે જે જણાવ્યું એનું સૂચનનું પાલન કરવું પડશે તો જ આપણે કોરોના વાયરસથી જીતી શકીશું. મુંદ્રાથી અત્યારે આપણે ઉપસ્થિત હતા પ્રણવભાઈ જોશી સાથે, કચ્છ કાનૂન ક્રાઇમ ન્યૂઝ નિતેશ ગોર સાથે સમીર ગોર. Hey boys, Indian Dhulai League khele? Let's see kaun hai Dhulai champion. It's a test match. Champions Wali Dhulai. Kyunki Chris ne use kiya Pena Super Wash. Four color granules. Rose chandan ki khushbu. Machine wash ho ya hand wash, hamesha Pena hi lena. Quality mein lakhon consumers ki joy. Ramesh Traders. Pena Sabu temaj Pulse Peppermint na authorized dealer. Amara number che 9727325777. GT રોડ, હનુમાન ડેરી, માંડવી, કચ્છ, ગુજરાત.